આત્મીય યુવા મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નૂતન વર્ષના આ મંગલકારી શુભ દિવસે, દીપોત્સવીના આ મંગલકારી શુભ દિવસે આપણે સૌએ શ્રી ઠાકોરજી તથા ગુરુહરિ સ્વામીશ્રીના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ કાકલુદીભરી પ્રાર્થના કરવી છે કે ગુરુહરિ સ્વામીશ્રીના એ સંકલ્પ પ્રમાણે આત્મીય યુવા મહોત્સવને આપણે પોતાનો બનાવવા માટે જેટલા પણ દિવસો કલાકો બાકી છે એમાં યાહોમ કરીને આપણે ખોવાઈ જવાનો સંકલ્પ કરવો છે. આપણા જીવનમાં મહોત્સવની સેવાની તક ફરી આપણને નથી મળવાની, ત્યારે ગુરુહરિ સ્વામીશ્રીના એ સંકલ્પમાં સંપૂર્ણપણે હોમાઈ જવા માટે આજે આપણે ઠાકોરજીના શ્રી ચરણોમાં કાકલુદીભરી પ્રાર્થના કરવી છે. અન્નકૂટ ઉત્સવના દર્શન કરવા માટે જ્યારે આપણે જઈએ, આમ તો અહીંયા જ સભા મંડપમાં બેઠા બેઠા ગુરુહરિ સ્વામીશ્રીને સૌ મહેમાનો, સૌ સંતો શ્રી ઠાકોરજીની તથા જ્ઞાનયજ્ઞ દેરીએ જે આરતી ઉતારશે એના અદ્ભુત દર્શનનો લાવો અહીંયા બેઠા બેઠા આપણને પ્રાપ્ત થવાનો છે. પરંતુ આપણે પ્રત્યક્ષ આપણે આપણી આંખોથી જ્ઞાનયજ્ઞ દેરીએ અને શ્રી ઠાકોરજી સન્મુખ ગુરુહરિ સ્વામીશ્રીએ જ્યાં આરતી ઉતારી હોય એવા અદ્ભુત પ્રસાદીના અન્નકૂટના દર્શન કરવા જઈએ ત્યારે મનોમન હૃદયના સાચા ભાવથી ઠાકોરજીના શ્રી ચરણોમાં જ્ઞાનયજ્ઞ દેરીએ ભગતજી મહારાજ, જાગા સ્વામી કૃષ્ણજી અદા, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ યોગીજી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીજી મહારાજના ચરણોમાં, ગુરુહરિના ચરણોમાં આપણે અંતરથી કાકલુદી ભરી એટલી જ પ્રાર્થના કરવી છે કે હે કરુણાનિધિ, આપને રાજી કરવામાં જે કાંઈ આડું આવતું હોય એ આજે આપના શ્રી ચરણોમાં અર્પણ કરવા માટેનો અમને બુદ્ધિયોગ અને બળ આપજો. અમને અમારી માનીનતા, અમારું સત્ય, અમારી સમજણ, અમારું કાંઈ વાલું ના રહે, આ દેહ વાલું ના રહે, મન વાલું ના રહે, બુદ્ધિ વાલી ના રહે, અમે સંપૂર્ણપણે આપનામાં સમર્પિત થઈને આ અન્નકૂટમાં, અન્નકૂટના માધ્યમથી આપના ચરણોમાં સમર્પિત થઈ જઈએ એવા ભાવ સાથે આપણે કાકલુદી ભરી પ્રાર્થના કરી અને ગુરુહરિ સ્વામીશ્રી પાસે બળ માગવું છે કે આપણે કોઈ પણ ભોગે ગુરુહરિ સ્વામીશ્રીનો સંકલ્પ છે એ સંકલ્પ પ્રમાણે 30 મિનિટ નિર્વિકલ્પણે ભજન કરતા થવું છે. હરેક પળે મહારાજ સ્વામી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપણે સર્વ કરતા હરતા માનીને, નિમિત્ત ભૂલકું બનીને સેવા કરતા થવું છે. હરેક પળે એમની સત્તાનો સ્વીકાર કરતા કરતા, હસતા રમતા દાસના દાસ બની અને સુરત ભાવની દુનિયામાં આપણે ડૂબી જવાનો સંકલ્પ કરવો છે. ત્યારે નૂતન વર્ષનો આ મંગલકારી ઉત્સવ આપણા જીવનમાં એટલી બધી, જેને આપણે એમ કહીએ કે એ દિવ્યતાની શક્તિ આપણને સતત એ ઉત્સાહ અને ઉમંગથી મહોત્સવમાં ગુરુહરિ સ્વામીશ્રી તરફ દોડતા રહેવાની આપણને એનર્જી મળી જાય એવા દિવ્ય આશીષ પ્રાપ્ત કરવાનો આ દિવસ છે. ત્યારે અન્નકૂટનું એ મહાત્મ્ય, મહારાજે મહારાજના સમયથી શરૂ કરેલી આ દિવ્ય અન્નકૂટની પરંપરા કે ભગવાનનું ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીએ, જેના ફળ સ્વરૂપે આપણને અહમ મમત્વ બુદ્ધિ ન રહે, અહમ મમત્વ બુદ્ધિ હોય તો એ અહમ મમત્વ બુદ્ધિ આપણી દૂર થાય, હલકા ફૂલ થઈ ભગવાનને માથે પડીને જીવી શકાય. એટલા માટે આ ધરતી પર આવી અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ યુક્ત એકાંતિક ધર્મના સ્થાપનની સાથે કલ્પનાતીત ભક્તિ યોગનું દર્શન ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરાતલ પર સાકાર કર્યું અને આપણા સૌ માટે એને ચિરંજીવ બનાવ્યું. ત્યારે મહારાજના સમયથી શરૂ થયેલી આ અન્નકૂટની દિવ્ય અને ભવ્ય પરંપરામાં આજે આપણને ફરીથી એકવાર ઠાકોરજીના શ્રી ચરણોમાં હાહાગડથલ કરવાનો અને પ્રાર્થના કરવાનો અવસર પ્રાપ્ત થવાનો છે. ત્યારે ગુરુહરિ સ્વામીશ્રી પાસે આપણે કંઈ માગવાની જરૂર નથી પડતી, આપણા હૃદયના ભાવોને એ વાંચીને, એ વાંચવાપણું પણ એમને નથી હોતું, કારણ કે એ તો કરુણાનિધાન છે, એ કૃપાવત્સલ છે. અને એટલા માટે આપણા જીવનમાંથી આવતી આદિ વ્યાધિ ઉપાધિને ટાળવા માટે ગુરુહરિ સ્વામીશ્રી હંમેશા આપણને એક આદેશ આપે છે કે જીવનમાં સંત સાથેની મૈત્રી અને શિક્ષાપત્રી પ્રમાણે આપણો વ્યવહાર. તો આજના મંગલકારી શુભ દિવસે આપણે એ પણ સંકલ્પ કરવો છે કે નાના મોટા પ્રસંગોમાં ક્યાંક આપણે એવી રીતે લેવાઈ જતા હોય છે અને શિક્ષાપત્રી ચૂકી જતા હોય એ વ્યવહારમાં, અને એના કારણે આપણા જીવનમાં એવી મુશ્કેલી આવી જતી હોય છે. ત્યારે ગુરુહરિ સ્વામીશ્રી એમ કહે છે કે જે શિક્ષાપત્રીનું પાલન ન કરે
અને ભગવાનના પવિત્ર સંતો સાથે ખુલ્લા દિલનો સંબંધ કે પ્રીતિ ન હોય એની જવાબદારી મહારાજ નથી લેતા. એ તો એમની મૂળભૂત આજ્ઞા છે. તો એ આજ્ઞાને સાકાર કરવા માટે પણ આજે આપણે સૌએ સંકલ્પબદ્ધ થવું છે અને આત્મીય યુવા મહોત્સવની સર્વોપરી સેવામાં સર્વોપરી નિમિત્ત ભૂલકા બની રહેવું છે.